આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા કોંગ્રેસની પ્રથમ કારોબારી બેઠક નાની વાવડી ગામે મળી હતી જેમાં બોટાદ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર રાણપુર કોંગ્રેસ તાલુકા પ્રમુખ પ્રતાપભાઈ તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા આ બેઠકમાં કોંગ્રેસના આગેવાનોનું કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બને તેવી ચર્ચા કરવામાં આવી ચર્ચામાં તો સાહેબ અમે તો આવેદન પત્ર અને રસ્તા રોકો સિવાય આ લોકો કંઈ ગાંઠતા નથી અમે ધારો કે અમે એક ખેડૂત છે તો એને સાત બારમાં ત્રણ ચારના નામ હોય એને અલગ અલગ વિભાગ હોય પૈકી ભાગ હોય એને ભેગા ખસેડતા હોય એક ભાઈને લાઇટ કનેક્શન જોવે છે અને ત્રીજા ભાઈનું નામ છે એને યારે કંઈ લેવા દેવા જ નથી તો બોર્ડવાળા કે ભાઈ તમે આ લાવો અને આની સહી લાવો તો ઓલા સંમતિમાં આપતા નથી સહી એટલે ખેડૂતો હેરાન થાય છે અને કોઈ પણ જગ્યાએ પૈસા રૂપિયા સિવાય કંઈ કામ થતું નથી અને મારે આપના દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સરકારને એના કાર્યકરોને કહેવું છે મીડિયા દ્વારા કે કોઈ એમ કહો કે અહીંયા ભ્રષ્ટાચાર નથી તો અમે એની પાસે જાશું અમારું કામ કરાવી દે મફત કરાવી દે અમારે પૈસા નથી આપવા એવું ભાજપના આગેવાન કહે એની પાસે અમે જવા તૈયાર છીએ ભ્રષ્ટાચાર અમે જ્યારે કહેતા હતા ત્યારે માનવા તૈયાર નહોતા પણ આજે ગુજરાતના મુખ્ય પ્રધાન બોલે કે ભ્રષ્ટાચાર છે નિમ્ન વળી બે જ વિભાગ કીધા પોલીસ વિભાગ ને મહેસૂલ સાહેબ આજે એક એક ડિપાર્ટમેન્ટમાં મોટામાં મોટા ભ્રષ્ટાચાર થાય છે બાજુમાં બોટાદ આવ્યું છે ત્યાં આપણા જે સૌરભભાઈ છે મિનિસ્ટર છે એ કરોડો રૂપિયાના જે અત્યારે ભ્રષ્ટાચાર છે ભારતીય જનતા પાર્ટીના એને બચાવવા માટે રાતને દિવસ મેદાન પડ્યા છે એટલે ભાઈ તમે આમ જનતાના પ્રતિનિધિ છો ભારતીય જનતા પાર્ટી નહીં હવે તમે સરકારના પ્રતિનિધિ છો આમ જનતાના છો આવા જ્યારે ભ્રષ્ટાચાર કરતા હોય એને જેલ ભેગા કરવા પડે એના બદલે પંપાળી પોસી અને મોટા ન કરે આટલી અમારી એક વિનંતી કરી